અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ તૈયારી પહેલા જ બોમ્બ મળવાની ઘટના બની છે। શહેરમાં રિવરફ્રન્ટ વિસ્તારમાંથી એક યુવક દેશી બનાવટના 4 જેટલા દેશી બોમ્બ લઈને પસાર થતો હોવાની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી। બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે આ શખ્સને ઝડપી પાડીને તેની પાસેથી તમાકુના ડબ્બામાં રહેલા 4 બોમ્બ કબજે કર્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરીને પૂછપરછ શરૂ કરી છે। બોમ્બ ઝડપાવવાથી વિસ્તારમાં ખળબળાટ મચી જવા પામ્યો છે। અમદાવાદના અતિ સંવેદનશીલ ગણાતા દાણી લીમડા તરફના રિવરફ્રન્ટની ફૂટપાથ પર આજે સવારે જાવેદ ઉર્ફ બાબા બ્લચ નામનો શખ્સ દેશી બનાવટના 4 બોમ્બ લઈને પસાર થઈ રહ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આ અંગેની બાતમી મળતા તરત જ તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। વાદળી ટી શર્ટ અને વાદળી જીન્સ પહેરીને પસાર થઈ રહેલા આ શખ્સને ક્રાઇમ બ્રાન્ચે આખરે ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલા શખ્સ પાસેથી ક્રાઇમ બ્રાન્ચને દેશી બોમ્બ 4 નંગ તથા ધારદાર છરો 1 નંગ મળી આવ્યો હતો। ત્યારબાદ તરત બોમ્બ ડિસ્પોઝલ ટીમને સ્થળ પર બોલાવીને બોમ્બને સુરક્ષિત જગ્યાએ લઈ જઈને ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બોમ્બ સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પોતાના પૈસા લેનારી વ્યક્તિને ઈજા પહોંચાડવા માટે પોતે આ બોમ્બ બનાવ્યો હતો। હાલમાં તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં આ ઘટનામાં આરોપીની ઈચ્છાઓ શું હતી, 4 દેશી બોમ્બ સાથે તેઓ શહેરમાં શું કરવાનો હતો। આ તમામ સવાલોનો જવાબ મેળવવા માટે ઝડપાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। આ આરોપીની અગાઉ 8 વર્ષ પહેલા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાયેલો છે। જોયલ મેકવાન, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।